નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિતલ પટેલ. નિર્માણ પલ્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે ડભોડા ગામની અંદર. એવું કહેવાય છે કે ડભોડા ગામની અંદર સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી, ત્યારબાદ આ ગામનો વિકાસ થયો હતો. આ ગામમાં ત્યારબાદ વસવાટ થયો હતો. એવું કહેવાય છે કે 1000 વર્ષ જૂની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ અને તેનો ઇતિહાસ પણ ખૂબ અનેરો છે. પાટણના રાજા અહીંયા બિરાજમાન હતા અને તેમને પણ એક પરચા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઐતિહાસિક મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને શનિવારે તો અહીંયા મેળો જામે છે. ભક્તિનું ઘોડાપૂર ઉપડી રહ્યું છે. ચાલો મારી સાથે આજે શ્રી ડભોડિયા દાદાના હનુમાનજીના દર્શન કરીએ. સ્વયંભૂ છે અને દક્ષિણમુખી છે. ભારતભરમાં હનુમાનજીના તો ઘણા બધા મંદિરો છે, પણ સ્વયંભૂ અને દક્ષિણમુખીમાં હોવાના કારણે દર્શનાર્થીમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે દર્શનાર્થીઓમાં એક જ વસ્તુ છે કે ડભોડા હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક, એટલે ડભોડિયા હનુમાનજી મંદિર. અને આનો ઇતિહાસ પણ ખૂબ વર્ષો જૂનો છે. કે ઇતિહાસ શું રહેલો છે કે અહીંયા એક રાજા હતા પાટણના અને તેમણે અહીંયા આશરો લીધો હતો, તો શું મહત્ત્વ છે ડભોડા ગામનું? આ મંદિર 1000 વર્ષ જૂનું છે. તેનો ઇતિહાસ જોવા જઈએ તો મોગલ સામ્રાજ્ય વખતે અલ્લાઉદ્દીન ખિલજીએ જ્યારે પાટણ ઉપર ચઢાઈ કરેલી ત્યારે પાટણની અંદર સધરા રાજા કરીને રાજ કરતા હતા. એ સધરા રાજા અહીંયા આવી અને એમને વસવાટ કરેલો એ વખતે, અને એ વખતે અહીંયા આ જગ્યાના દેવગઢ નામના જંગલ તરીકે પ્રખ્યાત હતું. બહુ મોટું જંગલ હતું દેવગઢ નામનું જંગલ, અને દેવગઢ નામના જંગલની અંદર એમને વસવાટ કરેલો સધરા રાજાએ. અને એ રાજાનું રાજનું જે પશુધન હતું ગાયો અને એ બધું ચરાવવા માટે રાજના ભરવાડો આ જંગલની અંદર આવતા હતા. એમાંથી એક ટીલડી નામની ગાય એક નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આવી અને એનું ઊભી રહે એટલે એનું બધું દૂધ ત્યાં પડી જતું હતું, દૂધનો અભિષેક થતો હતો. પછી એ ગાય સવારે ટોળામાંથી છૂટી પડી જાય, સાંજે પાછી ટોળામાં ભેગી થઈ જાય. પછી આ ભરવાડોએ જોયું કે ગાય છૂટી પડીને જઈ શક્યા તો એમને જગ્યા ઉપર જઈને તપાસ કરી, તો જગ્યા ઉપર દૂધનો અભિષેક થતો હતો સાંજે ટોળામાં જાય, એટલે એમને જઈને રાજાને વાત કરી. રાજદરબારમાં રાજાએ રાજપુરોહિતોને બોલાવ્યા, રાજપુરોહિતને બોલાવી અને ત્યાં ખોદકામ કરાવ્યું. તો ખોદકામ કરાવ્યું તો ત્યાંથી હનુમાનજી મંદિર, હનુમાનજી મહારાજ ત્યાંથી પ્રગટ થયા અને હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ. જે ઇતિહાસ તો એવું કહે છે કે જે તે વખતે હનુમાનજી દાદાના ત્યાંથી ખસેડવા માટેના બહુ પ્રયત્ન કરેલા, પણ તેમના પક્ષ પાતાળમાં અડેલા હોવાથી હનુમાનજી દાદા ત્યાંના ત્યાં સ્થાયી થયેલા. દરેક જગ્યાએ શું થાય છે કે ગામ હોય, નગર હોય, શહેર હોય, ત્યાં મંદિર બનાવવામાં આવે, મૂર્તિની પ્રતિષ્ઠા કરે, મંદિર અસ્તિત્વ. અહીંયા જંગલ હતું, મૂર્તિ નીકળી, પછી મંદિર બન્યું અને પછી ગામનો વસવાટ થયો. હા, એટલે આ હનુમાનજી મંદિર આજે 1000 વર્ષ કરતાં જૂનું છે અને અત્યારે દિવસે દિવસે હનુમાનજી મંદિરનું બહુ મોટું મહત્ત્વ છે. હનુમાનજી મંદિરની અંદર વર્ષની અંદર બે મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે, એમાં એક હનુમાન જયંતિ અને દિવાળી. દિવાળીના દિવસે કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગે અહીંયા આરતી કરવામાં આવે છે, અને વીરોની કાળી ચૌદસના દિવસે જે વીરોની પૂજા થાય છે એનું વિશેષ મહત્ત્વ હોય છે. એટલે
કાળી ચૌદસની રાતના રાત્રે 12 વાગે અહીંયા હનુમાન દાદાની આરતી કરાવ. એ વખતે લગભગ 3 થી 4 લાખ શ્રદ્ધાળુઓ આરતીની અંદર આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. હનુમાન દાદાની જે જયંતી છે તે કેવી રીતે ઉજવવામાં આવે છે, ગામજનો કેવી રીતે અહીંયા સેવા આપી રહ્યા છે, કેટલા લોકો દર્શનાર્થી આવતા હોય છે, જે ભક્તો છે એનો ઘસારો કેટલો રહેતો હોય છે શનિવાર અને મંગળવારના રોજ? શનિવારે સવારે 5 વાગે મંગળા આરતી શરૂ થાય છે. મંગળા આરતી શરૂ થતાની સાથે જ સવારથી દર્શનાર્થીઓની લાઈન લાગી જતી હોય છે. સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત દર્શનાર્થીઓનો ધસારો ચાલુ રહેતો હોય છે અને સવારથી 7 સુધી આશરે લગભગ 50,000થી વધુ પણ દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવતો હોય. બીજું હનુમાન જયંતિ, હનુમાન જયંતિના દિવસે અહીંયા સવારે 5 વાગે મંગળા આરતી થાય છે. મંગળા આરતી થયા પછી દાદાનો હનુમાનજી મહારાજનો અભિષેક કરવામાં આવે છે. અભિષેક કર્યા પછી ત્યાં શોભાયાત્રા ગામમાં નીકળે છે. વર્ષમાં 1 જ વખત ડભોડાના રાજમાર્ગો ઉપર હનુમાનજી મહારાજની શોભાયાત્રા નીકળે છે. એ શોભાયાત્રા 12:15 વાગે પરત આવે છે બપોરના, અને એની અંદર જે ધજાઓ હોય તે ધજાઓ શિખર ઉપર આરોહણ કરવામાં આવે છે અને બપોરના 12 વાગે હનુમાન દાદાની આરતી કરવામાં આવે છે. અને આ આરતી કર્યા પછી 1111 તેલના ડબ્બાનો હનુમાનજી ઉપર અભિષેક કરવામાં આવે છે. આ તો 1111 ડબ્બા તો બાકી જે દર્શનાર્થીઓ લઈને આવે એ તો અલગ. ટોટલી કુલ હનુમાન જયંતિએ સવારે 7 થી 7 સુધીમાં 2000થી વધુ તેલના ડબ્બાનો અભિષેક થતો હોય છે. આ જે તેલના ડબ્બાનો અભિષેક થયો આટલા મોટા પ્રમાણમાં, એ તેલને સ્ટોર કરવામાં આવે છે, પછી એમાંથી ડબ્બા ભરવામાં આવે છે અને ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અડધી કિંમતે એમને આપવામાં આવે છે પ્રસાદ રૂપે. એટલે આ રીતે એનો ઉપયોગ થાય છે. અને હનુમાન જયંતિના દિવસે જે પણ દર્શનાર્થી હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે આવે છે એમને અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક માણસ અહીંયા ભોજન લઈને અને પછી જતા હોય. અન્નક્ષેત્ર પણ અહીંયા ચાલે છે, સાથે સાથે અહીંયા સુખડીનો પણ પ્રસાદ આપવામાં આવે છે. તો સુખડીના પ્રસાદનું શું મહત્વ રહેલું છે? અહીંયા સુખડીનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે. આમ તો શાસ્ત્ર મુજબ તો એવું કહેવામાં આવે છે કે જે વીર હોય એ વીરોને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. દાખલા તરીકે મહુડીની અંદર ઘંટાકર મહાવીર દાદા, એમનો પણ સુખડીનો પ્રસાદ છે. હનુમાનજી મહારાજ છે એ પણ વીર છે, એમનો પણ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માટે વીરોને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે અહીંયા પણ હનુમાનજી મંદિરે સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો સુખડીનો પ્રસાદ શનિવારના રોજ કેટલા વાગ્યાથી શરૂ થઈ જતો હોય છે અને કેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે? સુખડીનો પ્રસાદ શનિવારના દિવસે સવારે 5 વાગે શરૂ થઈ જાય છે. 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સતત સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. જે પણ દર્શનાર્થીઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે 30 રૂપિયાની ડીશ, 60 રૂપિયાની ડીશ, 100 રૂપિયાની ડીશ, ઘણા માનતાવાળા હોય છે કે મારે 1000 રૂપિયા કે 5000 રૂપિયાની સુખડી ધરાવવાનું બાધા રાખેલી છે તો એ પણ આવતા હોય છે. અને એ પ્રમાણે અહીંયા સુખડી રાતના 10 વાગ્યા સુધી લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાની સુખડીનું વિતરણ કરવામાં આવે દર શનિવારના રોજ. અહીંયા મહંતો 5 થઈ ગયા. સૌથી પહેલાં મહંત થઈ ગયા એવું 1, 2, 3, 4 અને 5 કુલ મહંતો હતા. એમાં 5 મહંતોમાં જુગલદાસજી મહારાજ એક મહંત થઈ ગયેલા. એ જુગલદાસજી મહારાજ એ ડભોડા ગામના આશીર્વચન આપેલા કે ડભોડા ગામની સરહદી વિસ્તારની અંદર ક્યારેય તીડ કે કાતરા નહીં પડે. એ વખતે તો ખેડૂતો આ ખેતી ઉપર આધારિત હતા, કાતરા અને તીડ પડી તેમનો પાક નાશ થઈ જતો હતો. એ વખતે જુગલદાસજી મહારાજે ડભોડા ગામને આશીર્વચન આપ્યા હતા કે ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય પણ તીડ કે કાતરા નહીં પડે. આજે પણ ડભોડાની સરહદી વિસ્તારમાં ક્યારેય તે તીડ કે કાતરા પડતા નથી. આજે પણ જુગલદાસજી મહારાજના એમની તિથિ ઉજવાય છે મહાવત છઠના દિવસે, અને એ દિવસે ગામ આખું પાકી પાડે છે અને ગામ પાકી પાડી અને સાચા અર્થમાં જુગલદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. જય ડભોડિયા હનુમાન દાદા. જય સિયારામ. જય સિયારામ. શું નામ છે આપનું? રાજેશ કુમાર પ્રણીચંદ્ર મહેતા મારું નામ છે. અને તમે કેટલા વર્ષોથી ડભોડા જે મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, તેમાં પૂજારી તરીકે પૂજા અર્ચન કરી રહ્યા છો હનુમાન દાદાને?
लगभग 10-11 वर्षथी हूँ अहीं पुजारी तरीके छूँ अने ડભોડાનો જ વતની છું એટલે લગભગ 12 પેઢી મારી અહીંયા બોલે છે ડભોડામાં એટલે આગળ વડવા ઉપર પૂજા ને બધું કરતા હતા અને આ જે મંદિર છે તે કેટલું ચમત્કારી મંદિર છે તમને કેટલો સારો અનુભવ થયો છે આ મંદિર કળિયુગના હાજરા હજુર દેવ છે એક આખું જગત જાણે છે અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપા પરશુરામ છે સપ્તેતે ચિરજીવિના સપ્તેતાન સંસ્મરે નિત્યમ માર્કંડે યથાષ્ટમમ જીવેદ વર્ષમ શતમ સાગ્રમ અપમૃત્યુ વિવર્જિતા બરાબર જે અપમૃત્યુઓ છે જે રોગ શોક છે એ બધા દૂર કરનારા એ આ સાત ચિરંજીવોમાંના કળિયુગના હાજરા હાજુર એ હનુમાનજી મહારાજ અને એમાં પણ હનુમાનજીની વાત કરીએ તો ડભોડિયા હનુમાન એક આગવું સ્થાન ધરાવે છે દર્શનાર્થીઓની આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું ઘોડાપુર અહીંયા દાદાના દર્શન કરી પાવન થાય છે ડભોડા હનુમાનજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લગભગ 1201 વર્ષ પહેલાં અહીંયા દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા એ વખતે રાજા રજવાડા જેવું બધા હતા અને એ વખતે દાદાએ ચમત્કાર બતાવ્યો અને ત્યાંથી પ્રગટ થયા હતા પછી બ્રિટિશ ગવર્મેન્ટને એમણે પરચો આપ્યો તો બ્રિટિશ ગવર્મેન્ટ પણ હનુમાનજી દાદાના ચમત્કાર વિશે માને છે એમની શક્તિ એમની ઉર્જા વિશે માને છે એ પછી જેમ જેમ વિકાસ થતો ગયો ભક્તજનો દર્શનાર્થીઓને ખબર પડતી કે અહીંયા દાદા છે હનુમાનજી છે બિરાજમાન સાક્ષાત એટલે દર્શનાર્થીઓ પણ અહીંયા ઉત્તર ઉત્તર વધારો થતો રહ્યો અને શનિવારે કેટલા દર્શનાર્થીઓ આવે છે અત્યારે હાલની સ્થિતિએ તો દર શનિવારે લગભગ 1,00,000 દર્શનાર્થીઓ દર્શન કરી પાવન થાય છે અને હનુમાન દાદાને શું અર્પણ કરે છે અહીંયા આવીને દાદાને દરેક વસ્તુઓ જે પોતાની શ્રદ્ધા ભક્તિ સાથે લઈ આવે એમાં સૌથી પહેલાં છે એમને સિંદૂર ચડાવે તેલ ચડાવે છે પછી આકડાની માળા ચડાવે છે પ્રસાદ પ્રસાદ અહીંયા સુખડીનો પ્રસાદ બનતો હોય છે બહુ મોટા પ્રમાણમાં શનિવારે તો લગભગ એનું માપ કાઢવું મુશ્કેલ છે પછી મરીદો છે એ ચડાવે એની સાથે સાથે દર્શનાર્થીઓ મીઠાઈનો પ્રસાદ ને પોત વડા ને એવું બધું ધરાવતા હોય છે અને અહીંયા બાળકો લઈને પણ આવતા હોય છે અને હનુમાન દાદાને નતમસ્તક પણ કરાવવામાં આવે છે બાળકોને હા અહીંયા એવું કહેવાય છે કે દાદાને જે કોઈ બાધા રાખે માનતા રાખે કોઈને સંતાનમાં પ્રોબ્લેમ હોય સંતાન ના થતા હોય અને એ બાધા રાખીને જાય તો પછી એ વખતે એવી માનતા રાખે છે કે મારે જો આ અમારી મનોકામના પૂરી થશે તો હું અહીંયા દાદાગઢ એના પહેલાં દર્શન કરાવીશ એના વડા ધરાવીશ અને અહીંયા દાદાના એટલા બધા પરચા છે અમારી સામે કે કેટલાય દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થયા છે દાદા દ્વારા અને હનુમાન ચાલીસા અનેક યુવા વર્ગ અહીંયા આવે છે સવારે મંગળા આરતીમાં આવે છે આરતીમાં આવે છે અહીંયા બેસે છે હનુમાન દાદાનો પાઠ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો કેટલો યુવા વર્ગ અહીંયા બેસીને હનુમાન દાદાના નતમસ્તક થઈ અને પાઠ કરે છે અને તમે પણ અહીંયા હનુમાન દાદાના સ્વયં સામે છો તો કેટલી આસ્થા અને કેટલી શ્રદ્ધા યુવાનોમાં રહેલી છે હા અત્યારે કળિયુગમાં હનુમાનજી એક એવા છે જે કળિયુગના સમયથી એના પ્રભાવથી બચાવી શકે તો જે કોઈ વ્યક્તિઓ નેગેટિવિટી ધરાવે છે એ અહીંયા આવે તો દાદાના દર્શન થઈ દર્શન કરી એમની ચાલીસા બોલે ચાલીસા તો જગ જાહેર છે હે ભઈ રીછ પતિ સુન હનુમાના કાચુપ સાધી રહ્યો બલવાના પવન તનબલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાની દાના કવન સો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી રામ કાજ લગી તવ અવતારા સુનતહી ભયો પર્વતાકારા એવું હનુમાનજીનું સ્વરૂપ છે અતિ ઉર્જાવાન છે અતુલિત બલધામ છે એવા હનુમાનજીના દર્શન કરી એમની ચાલીસાનો પાઠ કરી અને પોતામાં નવી શક્તિનો સંચાર કરે છે અને એની કોઈ સંખ્યા નિશ્ચિત નથી લાખોની સંખ્યામાં અહીંયા યુવાનો આવે છે પોતાની કોઈ જોબ માટે પ્રાર્થના હોય કોઈની પરીક્ષા એક્ઝામ હોય તો એ બધામાં દાદા એમને ચોક્કસ પરિણામ આપે છે એમને સફળતા આપે છે એવું કહેવાય કે તમે જે પણ ઈષ્ટદેવને માનતા હોય તો પૂરા અંતરકરણથી તેમના પર શ્રદ્ધા રાખો તમારી બધી જ પીડા એ ઈષ્ટદેવ હરી લેતા હોય છે ફક્ત તમારા શ્રદ્ધા હોવી જોઈએ અંતઃકરણની શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધામાં પણ ભાવ અને શુદ્ધિ હોવી જોઈએ તો આપોઆપ ઈશ્વર તમને ખૂબ મદદ કરે છે એવા જ એક ભક્ત છે કે જે હનુમાન દાદાના ભક્ત છે તો ચાલો તેમની પણ મુલાકાત લઈએ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન દાદા શું નામ છે આપનું સુનિલભાઈ શાહ
અને સુનિલભાઈ તમે ક્યારે ક્યારે હનુમાન દાદાના દર્શનાર્થે આવો છો અને તમને કેટલો સારો અનુભવ થયો છે? ડભોડિયા હનુમાન દાદા નું બીજું નામ મનોકામના પૂર્ણ કરનારા દાદા છે. અને એવું કહેવાય છે કે જેના નસીબમાં હોય અને જેને દાદા બોલાવે એ જ એમના દર્શન કરી શકે. તો મારા કેસમાં હું વાત કરું તો હું ડભોડાની આજુબાજુના 10 કિલોમીટરમાં હોઉં તો ગમે ત્યારે હનુમાન દાદા મને બોલાવી લે છે દર્શન આપવા માટે. અને હું રેગ્યુલરલી અહીંયા દર્શન કરવા આવું છું. અને માત્ર હું નથી આવતો પણ મારા કારણે મેં કોઈને કીધું હોય કે તમારે કંઈ પણ તકલીફ હોય અથવા કંઈ પણ તમારે પોઝિટિવ એનર્જીની જરૂર હોય તો હનુમાન દાદા ડભોડિયાના દર્શન કરવા જાઓ. એવા અસંખ્ય દાખલા છે અમારા ફેમિલીમાં, મિત્ર વર્તુળમાં, કે જે લોકો મૂંઝાયેલા હોય અને એક વખત પણ હનુમાન દાદાના દર્શન કરે તો બીજી વખત મારે એમને કહેવું નથી પડતું હતું અને હનુમાન દાદા આપોઆપ એમને બોલાવે છે. શું નામ છે આપનું? મારું નામ વિષ્ણુભાઈ દેસાઈ છે. અને વિષ્ણુભાઈ તમે ડભોડિયા ગામના જ વતની છો, તો ડભોડિયા ગામના મંદિરમાં ડભોડિયા હનુમાન દાદાનું જે મંદિર છે તો ગામના કેટલા યુવા વર્ગ આ મંદિર સાથે જોડાયેલા છે, સેવા પૂજા અહીંયા કરી રહ્યા છે અને આ મંદિરનો કેટલી ઉર્જાનો સંચાર સમગ્ર ગામને મળી રહ્યો છે? આમ તો ડભોડા ગામ સૌ પ્રથમ સધરા રાજા વખતથી, કે જે આ ઇતિહાસ ડભોડા ગામ સાથે સંકળાયેલો છે, બ્રિટિશ ગવર્મેન્ટ પહેલાંનો, જ્યારે અંગ્રેજોની સલ્તનત ચાલતી હતી ત્યારે સાદરા સ્ટેટ કહેવાતું હતું. અને સાદરા જ્યારે સ્ટેટ કહેવાતું હતું ત્યારે ડભોડા ગામ દેવગઢ તરીકે ઓળખાતું હતું. અને એ ટાઈમે આશરે લગભગ આજથી 1100 વર્ષ પહેલાં આ ડભોડિયા હનુમાનજી મહારાજ આ દેવગઢના જંગલોમાં ખારી નદીના કિનારે આમનું આ સ્થાનક હતું કે જ્યાં એક ગાય આવતી હતી, રાજાની માનીતી ટીલડી ગાય, કે જે ગાયનું દૂધ એ રાજા પોતે પીતા હતા. એ રાજાના ગાયની દૂધ ઓછું થવા માંડ્યું એટલે રાજાને શંકા કહી કે આ જે ગાયનું દૂધ હું પીવું છું એ ગાયનું દૂધ જે ગાયના રખેવાળો છે એ લોકો દોઈ લેતા લાગે છે, આ મારી સ્વયંભૂ પ્રગટ થવાની વાત છે. પછી સમયકાળ જતાં હનુમાનજી મહારાજ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા. અત્યાર સુધી ઇતિહાસમાં એવું છે કે પહેલાં ગામ વસ્યું હશે અને ગામ વસ્યા પછી ત્યાં દેવોની સ્થાપના થઈ હશે, પણ ડભોડિયા હનુમાન દાદાની આ જગ્યાનું મહત્વ એવું છે કે સૌ પ્રથમ અહીંયા દેવી શક્તિ પ્રગટ થઈ અને દેવી શક્તિના પ્રગટ થયા પછી અહીંયા એની આજુબાજુ ગામ વસવા લાગ્યું. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. શું નામ છે આપનું? મારું નામ ધારા પરિહાર છે. અને ધારા તમે ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી જ આવું છું. અને શનિવારે આવો છો નિત્ય? શનિવારે હું ડેલી હમણાંથી આવું છું રૂટિનમાં. અને જે ડભોડિયા હનુમાન દાદા ઉપર મને બહુ જ 10 વર્ષ થઈ ગયા લાસ્ટ, કે જે મને શ્રદ્ધા છે. એક મારો જે એક્સપિરિયન્સ હતો કે જ્યારે મારી બેબી બીમાર પડી હતી ત્યારે અમે લોકો એક મારા દાદાના કહેવાથી મેં અહીંયા આવી હતી. જ્યારે મારી બેબી ઊભી થઈને બેસતી બી નહોતી ને મંદિરમાં પગ મૂક્યો ને પછી મારી છોકરી રમવા માંડી, ત્યાં શ્રદ્ધા છે. એટલી શ્રદ્ધા છે. આજ સુધી મારી બેબી હનુમાન દાદાનો હું કાળો દોરો એના ઘરમાં 10 વર્ષની ત્યાં સુધી એના ગળામાં ડેલી હોય જ છે. અને મને ત્યારથી બહુ દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે ડભોડિયા દાદા ઉપર. અને અહીંયા આવીને તમે નિત્ય સુખડીની પ્રસાદી અર્પણ. દર શનિવારે હું આવું છું ને ત્યારે આ વસ્તુ કરાવું. પરિવારજનો સાથે આવે છું કે એકલા? હું એકલા જ આવ્યો છું. તો આવી જ રીતે અનેક બહેનો જે છે અમદાવાદથી બીજા અલગ અલગ જગ્યાઓ પરથી આવતા હોય છે, હનુમાન દાદાને નતમસ્તક થાય છે. ક્યા નામ હે આપકા? રેખા ચૌહાણ, રાજસ્થાન સે. રાજસ્થાન સે હો? તો યહાં પે દર્શન કરને કે લિયે આયે? જી બિલકુલ. કિસને બતાયા યહાં પે ઇતના અચ્છા મંદિર હે? મેરે દોસ્ત ને બતાયા, ઇસલિયે આપ યહાં પે દર્શન કરને કો લિયે. બિલકુલ બિલકુલ. તો આપને દર્શન કિયે? અભી કર રહી હું, અભી લાઈન મે લગ રહી હું. લાઈન મે લગ રહે? તો યહાં કે યહાં પે આકે કૈસા લગ રહા હે આપકો? બહોત અચ્છા લગ રહા હે, બહોત સુકૂન મિલ રહા હે ભગવાન કે દરબાર મે. તો આવી જ રીતે અનેક લોકો પહેલી વખત પણ આવી રહ્યા છે અને આવી જ રીતે દર શનિવારે અનેક લોકો આવતા હોય છે દર્શન કરવા માટે. શું નામ છે આપનું? સુરેશ પટેલ. અને સુરેશભાઈ ક્યાંથી આવો છો આપ? નવાવાડથી, અમદાવાદથી. અને દર શનિવારે આવો છો? દર શનિવારે આવું છું, અમદાવાદમાં હાજર હોય ત્યાં સુધી આવું છું. અમદાવાદમાં હાજર હોય ત્યાં સુધી આવો? તો કેટલી શ્રદ્ધા છે તમને હનુમાન દાદા પર? પોતાની જાત કરતાં વધુ, ડબલ વધુ. હનુમાન દાદા મારી સાથે જ છે 24 કલાક અને 8x4 4x4. આવી જ રીતે અનેક ભક્તો હનુમાન દાદા પર એટલી શ્રદ્ધા રાખી રહ્યા છે કે હનુમાન દાદા તેમની સમક્ષ જ છે, તેમની પાસે જ છે. અહીંયા આવીને સુખડીનો પ્રસાદ ધરવીને નતમસ્તક થાય છે. શું નામ છે આપનું? નિમિષા રાઠોડ. અને ક્યાંથી આવ્યા છો આપ? વસ્ત્રાલથી. વસ્ત્રાલ. આપનું નામ શું છે? અનિરુદ્ધ રાઠોડ. અને તમે દર શનિવારે આવો છો અહીંયા? હા, મોસ્ટલી આવીએ છીએ. કેટલી શ્રદ્ધા છે તમને હનુમાન દાદા પર? બસ આમ શ્રદ્ધા તો બહુ જ છે કે દાદા અમારું કામ કરશે. આમ અહીંયા કામ શાંતિ મળે છે, આમ સુકૂન મળે છે.
દાદાના દ્વારે આવીને. અને દર શનિવારે અહીંયા સુખડીનો પ્રસાદ અર્પણ કરો છો? હા, દર શનિવારે. તમને કેટલી શ્રદ્ધા છે ભાઈ કે તમે બંને સાથે મળીને અહીંયા દર્શનાર્થે આવો છો? ક્યારે ક્યારે આવવાનું થાય છે? મારા મોસ્ટલી શનિવારે ટાઈમ મળે તો અમે આવીએ જ છીએ. અમે લગભગ 3-4 વર્ષ, મેરેજના 3 વર્ષ થયા, પછી મોસ્ટલી અમે આવીએ જ છીએ અહીંયા આગળ. શું નામ છે આપનું? કામિની ગોર. અને કામિનીબેન, તમે હમણાં હનુમાન ચાલીસા તમારા બાળકને પણ વંચાવતા હતા, સંભળાવતા હતા, તો તમે ક્યારે એવું વિચાર્યું કે આવી રીતે તમારે તમારા બાળકને પણ મંદિરે લઈ જવું છે, ભગવાન પ્રત્યે તેમને શ્રદ્ધા જાગે તેવું શરૂ કરવું છે? હા, પહેલેથી જ દાદાના માટે હંમેશા શ્રદ્ધા હતી, અને પહેલેથી અહીંયા આવે છે અને સમજાતું નથી, પણ એટલું ખબર પડે છે કે અહીંયા દાદાની જય કરવાની છે. તમે ક્યારે ક્યારે આવો છો? મોસ્ટલી શનિવારે, જેટલા આવવા મળે એટલું ચૂકતા નથી. ડભોડિયા હનુમાન દાદાના મંદિરે શનિવારે સવારે 5 વાગ્યાથી મંગળા આરતીથી શરૂ થઈને અહીંયા નિત્ય લાઈન લાગતી હોય છે, અને અનેક દર્શનાર્થીઓ ક્યાં ક્યાંથી આવતા હોય છે. જય ડભોડિયા હનુમાન દાદા. શું નામ છે આપનું? અશોકભાઈ. અને ક્યાંથી આવ્યા છો? દેગામ બાજુથી આવે છો. કેટલી શ્રદ્ધા છે તમને હનુમાન દાદા પર? દર શનિવારે આવીએ છીએ અમે તો. દર શનિવારે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે. શું નામ છે આપનું? વિજય. વિજયભાઈ, તમે ક્યાંથી આવો છો? નવા નરોડાથી. અને તમને કેટલી હનુમાન દાદા પર શ્રદ્ધા છે, પરમાત્મા પર શ્રદ્ધા છે? બધું શ્રદ્ધા છે જ, એ જ છે બધું. તો આવી જ રીતે અનેક યુવા વર્ગ ક્યાં ક્યાંથી આવતા હોય છે, શનિવારે હનુમાન દાદાના મંદિરે આવે છે, પ્રસાદી અર્પણ કરે છે, માળા અર્પણ કરે છે, સિંદૂરનો અભિષેક પણ કરવામાં આવે છે, તેલનો અભિષેક કરવામાં આવે છે, અને હનુમાન દાદાના દર્શન કરીને પોતાને પાવન થયાની અનુભૂતિ મેળવે છે. હનુમાન દાદા પર અપાર શ્રદ્ધા છે. અનેક દર્શનાર્થીઓ અહીંયા મૂર્તિને લઈને હનુમાન દાદાના મંદિરે સિદ્ધ કરાવીને ઘરે બિરાજમાન કરે છે અને ઘરે તેમની પૂજા કરે છે. શું નામ છે આપનું? તુષાર. તુષારભાઈ ગઢવી. અને ક્યાંથી આવ્યા છો ભાઈ આપ? અમદાવાદથી. અમદાવાદથી છો. તો તમને ક્યારે એવું લાગ્યું કે આટલી સરસ મૂર્તિ તમારે અહીંયા મંદિર પર લાવી છે, તેમને સિદ્ધ કરીને ઘરે બિરાજમાન કરવી છે? અમારા સાહેબ છે, એમને બહુ શ્રદ્ધા છે, અમે અવારનવાર અહીંયા આવીએ છીએ દર્શનાર્થે. ડભોડિયા હનુમાન દાદાના મંદિર પર અહીંયા સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, અને અહીંયા ગરમા ગરમ સુખડી પણ બની રહી છે. અનેક ભક્તો અહીંયા પ્રસાદ તરીકે સુખડી પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. હનુમાન દાદાને અર્પણ કરીને આ સુખડીનો પ્રસાદ અહીંયા અનેક ભક્તો આરોગતા હોય છે, અને સતત અહીંયા આ કડાઈમાં સુખડી બનતી રહેતી હોય છે. શુદ્ધ ઘીની સુખડી અહીંયા બનાવવામાં આવી રહી છે, અને અહીંયા જે સ્વયંસેવકો છે એ પણ આ સુખડી ખૂબ પ્રેમથી અહીંયા ભક્તો આરોગ્ય અને ભગવાન દાદા તેના પર ખુશ થાય તેના માટે અહીંયા ખૂબ મહેનત પણ કરી રહ્યા છે. સુખડીનો જે પ્રસાદ છે એ તમે યથાશક્તિ અનુસાર અહીંયાથી લઈ શકો છો, અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે સુખડીની જે ડીશ છે અહીંયા આવી રીતે અહીંયા આપવામાં આવી રહી છે, અને અહીંયા સ્વયંસેવકો સેવા પણ આપી રહ્યા છે. અનેક સુખડીનો પ્રસાદ અહીંયા અનેક ભક્તો આરોગે છે, અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સુખડીની પ્રસાદી તરીકે અર્પણ કરવામાં આવે છે. શું નામ છે આપનું? રચના પંચાલ. અને રચનાબેન, ક્યાંથી આવો છો આપ? અમદાવાદથી આવીએ છીએ અમે. આખું પરિવાર આવો છો? હા, આખું પરિવાર. આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ. બહુ નામ બહુ સાંભળ્યું હતું, પણ આવ્યા છીએ અમે આજે પહેલી વાર, પણ આવીને અહીંયા બહુ સુખ શાંતિ લાગી રહી છે. અને બાળકોને પણ હવે વેકેશન પડ્યું છે, તો એમને પણ ધર્મ પ્રત્યેનું સિંચન થાય, તે બી જાણે કે ભગવાન શું હોય છે, કઈ રીતે, એટલે સ્પિરિચ્યુઅલ એમનામાં એક અંદરથી જાગે કે ભાઈ ના, આપણે આવવું જોઈએ, દેવ દર્શન બી કરવા જોઈએ. બોલો શ્રી હનુમાન દાદા કી જય. અનેક ભક્તો જે છે શનિવારના દિવસે ગમે તેમ કરીને પોતાનો સમય ફાળવીને અહીંયા હનુમાન દાદાના મંદિરે દર્શન માટે આવે છે, તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? જિગ્નેશભાઈ ઠક્કર. કેટલો આનંદ અહીંયા છે દર્શન કરીને? હું રેગ્યુલર 10-1 વર્ષથી દર શનિવારે હનુમાનજી મંદિરના દર્શન કરવા આવું છું. અને કેટલો આનંદ છે? આનંદ પુષ્કળ મળે છે, ને ભગવાન હનુમાન દાદા આપણી મનોકામના પૂર્ણ કરે છે. ગામથી અનેક લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. શું નામ છે આપનું? રિંકુ. રિંકુબેન, તમે ક્યાંથી આવ્યા છો? સોનેડાથી. સોનેડા બનાસકાંઠામાંથી આવે છે? ના, બનાસકાંઠામાં, મારું વતન બનાસકાંઠા, પણ રહીએ સોનેડા. અચ્છા, ત્યાંથી તમે આવ્યા છો. તો પરિવારના કેટલા સભ્યો આવે છે દર્શન કરવા માટે? અમે સૌ પરિવાર. કેટલા જણ છો? અમે 5 જણ. દર્શન કરવા માટે અનેક દર્શનાર્થીઓ આવે છે. ડભોડિયા હનુમાન દાદાના મંદિર પર અન્ન ક્ષેત્ર પણ આવેલું છે. શનિવારે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે, અને તેમની જમવાની પણ વ્યવસ્થા અહીંયા રાહત દરે કરવામાં આવે છે. મુલાકાત લઈએ. શું નામ છે આપનું? અનિલભાઈ ગજ્જર, નવા દ્રષ્ટિયા.
અનિલભાઈ, તમે અહીંયા કેટલા વર્ષોથી સેવા આપો છો? અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ. અને અહીંયા શનિવારે વાર તહેવારે ડભોડિયા દાદાના મંદિર પર કેટલા દર્શનાર્થીઓ અન્ન ક્ષેત્રનો લાભ લે છે? શનિવારે અંદાજે 1500 માણસો અહીંયા અન્ન ક્ષેત્રનો લાભ લે છે. અનલિમિટેડ 30 રૂપિયામાં જમવાનું આપવામાં આવે છે. શું આપવામાં આવે છે જમણમાં? જમવામાં દાળ ભાત શાક ને પૂરી. દર્શનાર્થીઓ ગામે ગામથી આવે છે અને તેમને જમવાની વ્યવસ્થાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ન ક્ષેત્રની અંદર રાહત દરે અહીંયા જમણ આપવામાં આવે છે. શું નામ છે આપનું? મારું નામ પટેલ કનુભાઈ અમૃતભાઈ, ગામ ભાડજ, સાયન્સ સિટી સોલા. અને ભાડજથી તમે આવ્યા છો અને અહીંયા જમણ તમે આરોગ્યું, તો કેટલું જમણ છે અહીંયા, શું છે જમણમાં અને કેટલું સ્વાદિષ્ટ લાગે? અહીંની પ્રસાદીની તો કોઈ વાત થાય નથી. અમને 32 મિષ્ટાન ખાધા એવું લાગ્યું. ભલે દાળ ભાત બટાકાનું શાક કપૂરી હતું, પણ એટલો આનંદ થયો, અમને સંતોષ થયો કે આજે જમે અમે એમ. ક્યારે ક્યારે અહીંયા દર્શન આવે? અમે અવારનવાર ઘણી વાર 10-1 વર્ષથી અમે અહીંયા દાદાને ત્યાં આવીએ છીએ. ડભોડા ગામની અંદર શ્રી ડભોડિયા દાદાના મંદિરના આજે આપણે દર્શન કર્યા, અનેક ભક્તજનોની મુલાકાત લીધી. ડભોડા દાદાના મંદિરનું શું મહત્વ રહેલું છે તે પણ જાણ્યું. સુખડીનો પ્રસાદ અહીંયા કેમ અર્પણ કરવામાં આવે છે, અન્ય ક્ષેત્રમાં પણ અનેક દર્શનાર્થીઓ જમણ લે છે, પ્રસાદી લે છે. આવી જ રીતે ગુજરાતના અમદાવાદના ખૂબ પ્રસિદ્ધ જૂના ઐતિહાસિક મંદિરો છે, તેમના પણ હું તમને દર્શન કરાવવા માટે લઈ જઈશ આવનારા સમયમાં. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, ફરી મળીશું આવા ઐતિહાસિક જગ્યાની મુલાકાતે. હવે તમારી દોસ્ત મિત્ર રજા લેશે. જય હનુમાન.